મારે સમગ્ર ગુજરાતની જનતાને કહેવું છે કે સવાળ ક્ષત્રિય સમાજની બેન દીકરીને માતાનોથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન દીકરીને માતાનો સમાન છે. રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે આકરી ટીકા ટિપ્પણી કરી અને જે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાણી તેને લઈને હવે ગુજરાતભરમાં ક્ષત્રિયોમાં જે આક્રોશ ઉઠ્યો છે તે આક્રોશ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે જિજ્ઞેશ મેવાણીએ હવે મેદાનમાં ઉતર્યા છે અને જિજ્ઞેશ મેવાણીએ પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર ટીકા ટિપ્પણી કરી હતી તેને લઈને નિવેદન આપ્યું છે કે તે ન માત્ર ક્ષત્રિય સમાજની બેન દીકરીઓનું અપમાન છે પરંતુ સમગ્ર ગુજરાતની બેન દીકરીઓના સમાનની હવે વાત છે. ત્યારે આ વાત કરતા તેમણે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે ન માત્ર રદ કરવાની વાત કરી પરંતુ સાથે જ તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની પણ વાત કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર કરેલી આકરી ટીકા ટિપ્પણી જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો, ઠેર ઠેર આંદોલનો થયા અને આગામી 14 તારીખે પણ મહાસંમેલન યોજવાની વાત છે કે જેમાં ઇતિહાસ ક્ષત્રિય સમાજ રચશે. તો બીજી તરફ ભાજપ પણ ક્ષત્રિય સમાજની જે માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તે સ્વીકારી નથી રહ્યા. પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ સીટ પર યથાવત રાખવામાં આવી રહ્યા છે. સાથે જ હવે પુરુષોત્તમ રૂપાલાએ પણ 16 તારીખે ચૂંટણીનું ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીનું એક નિવેદન સામે આવ્યું છે. જિજ્ઞેશ મેવાણી કે જે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેને લઈને તેમણે કહ્યું છે કે તે ન માત્ર ક્ષત્રિય સમાજની બેન દીકરીઓનું અપમાન હતું પરંતુ સાથે સાથે તે સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન હતું. ત્યારે જો આ જે ઘટના ઘટી છે અને આ જે હવે વિવાદ જે આંદોલનનું રૂપ પકડી રહ્યો છે તેને જો શાંત કરવો હોય તો સરકારે દાખલો બેસાડવો જોઈએ. ક્ષત્રિય સમાજની જે માંગ છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, ન માત્ર ટિકિટ રદ કરો પરંતુ સાથે સાથે પુરુષોત્તમ રૂપાલાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરીને આ દાખલો બેસાડવાની વાત કરી રહ્યા છે કે જેથી કરીને આગામી દિવસોમાં કોઈ પણ રાજનેતા આવી રીતે જાહેર મંચ પરથી કોઈ સમાજ પર આવી ટીકા ટિપ્પણી ન કરે. વધુમાં તેમણે શું માંગ કરી, શું પુરુષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા તે સાંભળો. ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે તેની ટિકિટ કાપો. મારે સમગ્ર ગુજરાતની જનતાને કહેવું છે કે સવાળ ક્ષત્રિય સમાજની બેન દીકરીને માતાનો નથી, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન દીકરીને માતાનો સમાન છે. અને ટિકિટ કપાવી જોઈએ નહીં, આનું રાજકારણ બધી કાયમ માટે પટ્ટું કપાઈ જવું જોઈએ. 6 વર્ષ માટે સસ્પેન્ડ કરો છો, દાખલો બેસાડો તો સમાજનો મેસેજ જાય કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય સ્ત્રીઓ માટે આવા શબ્દોનો પ્રયોગ નહીં કરી શક્યો, દાખલો સેટ કરો એવી માંગણી હું કાકોશ્રી ધરતી પરથી કરું છું. ત્યારે જિજ્ઞેશ મેવાણીની આ માંગને લઈને તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.